વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી આતંક મચાવ્યો છે ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કરીને સરકારે કોરોના વાયરસ ન પ્રસરે તેના માટે મહેનત કરી છે અને કોરોના વાયરસ વધુ ના ફેલાય તેના માટે આરોગ્ય તંત્ર પણ કામે લાગ્યું છે। વાત કરવામાં આવી તો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં હજુ એક પણ કેસ નોંધાયો નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાને અડીને આવેલ પાટણ જિલ્લાના દિલિયાથરા ગામ ખાતે 55 વર્ષીય માતા અને 25 વર્ષીય પુત્રને કોરોના પોઝિટિવ આવતા કાંકરેજ તાલુકા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે આ માતા પુત્ર તો કાંકરેજના સિહોરી ખાતે તેમના સગા અને સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હોવાથી જે પણ લોકો એમના કોન્ટેક્ટમાં આવ્યા હતા તે તમામ સિહોરીના લોકોને હાઈ રિસ્ક અને લો રિસ્ક હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો દિલિયાથરા પાસે આવેલ કાંકરેજ તાલુકાના કંબોઈરાનેર જામણા પાદર આ ત્રણ ગામોને તંત્ર દ્વારા બફર ઝોનમાં મૂકવામાં આવ્યા છે અને પાટણ જિલ્લામાંથી આવતા તમામ રસ્તાઓ ઉપર પોલીસ સ્ટાફ અને ગામના યુવાનોએ ટીમ ગોઠવી દેવામાં આવી છે અને રસ્તાઓ સીલ કરવામાં આવ્યા છે તેમજ બહારથી કોઈપણ લોકોને આ ગામમાં જવા દેવામાં આવતા નથી ત્યારે વધુમાં કાંકરેજ આરોગ્ય અધિકારી વ્યાસ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ચહેર સિવાગેલા જેડેશ ટીવી બનાસકાંઠા। 19 પોઝિટિવ આવ્યા છે એમની એક દિવસનો પ્રવાસ સિહોરી ખાતેનું છે તો તકેદારીના ભાગરૂપે અમે સિહોરીના અંદર એમના જે હાઈ રિસ્ક કોન્ટેક્ટ્સ અમને મળ્યા છે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં 10 જેવા એમને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે। આ સિવાય 30 બીજા અમને કોન્ટેક્ટ્સ મળ્યા છે એમને પણ અમે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે ને એમની આગળની પ્રોસેસ ચાલુ છે। દિલિયાથરા જે ગામ છે આ કાંકરેજનું બોર્ડરનું ગામ છે એટલે અહીંયા થોડુંક વિશેષ કાળજીની જરૂર છે તો બીજા તકેદારીના ભાગરૂપે અમે જે બફર ઝોન આવે જે એપી સેન્ટર કહેવાય ત્યાંથી 8 કિલોમીટરની ત્રિજ્યાને બફર ઝોન કહીએ છીએ એના અંદર કાંકરેજ તાલુકાના 3 ગામ આવે છે રાનેર જમણા પાદર અને કંબોઈ। તો આ બફર ઝોનના અંદર અમારી જે એક્ટિવિટી છે આ અમે ચાલુ કરી દીધી છે એના અંતર્ગત અમે રાનેરના અંદર રાનેર ગામમાં અને જમણા પાદર જે રાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે ત્યાં અમે ટોટલ રાનેરના અંદર આજે 586 ઘરો કવર કર્યા છે 8 ટીમો દ્વારા અને ટોટલ 2448ની વસ્તી અમે કવર કરી છે એના અંદર અમને શરદી ઉધરસના 6 કેસ મળ્યા છે જેની અમે સારવાર કરી છે। કંબોઈના અંદર ટોટલ 396 ઘર આજે કવર કર્યા 9 ટીમો દ્વારા એટલે 2265 વસ્તી ક્લિયર કરી ને એના અંદર 4 અમને એવા કેસ મળ્યા છે। કાલે અમે ટીમોની સંખ્યા વધારીએ છીએ રાનેરના અંદર 19 ટીમો કરીએ છીએ અને કંબોઈના અંદર 18 ટીમો દ્વારા અમે કાલે કામગીરી કરાવીને 3 દિવસમાં આ 3 ગામની 100% પોપ્યુલેશનને કવર કરવા માગીએ છીએ। સાથે સાથે અમે અહીંયા એક આઈસી પણ ચલાવી છે અને આપના માધ્યમથી હું લોકોને સચેત કરવા માગું છું કે આપણે ગભરાવાની જરૂર નહીં પણ આ બાજુમાં જ ગામ છે જ્યાં કોરોના પોઝિટિવના 2 કેસ આવ્યા છે તો કોઈને શરદી લુખી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તાત્કાલિક અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો અથવા પેટા કેન્દ્રોનો અથવા આરોગ્ય કાર્યક્રમનો સંપર્ક કરે તો અમે તાત્કાલિક એમને આગળની જે કાર્યવાહી થતી હોય